ई क्लासेसમાં સેજીસ પરિવાર તમારું સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 5 માં સામાન્ય જ્ઞાન વિષયના પાઠ 8 ભણીશું। પાઠ 8 નું નામ છે કૌશલ્ય વિકસની, મતલબ કે તમે અત્યાર સુધી જે કોઈ નામ લેવું છે બરાબર, તો એ નામ છે કેટલું બરાબર છે કે નહીં એ જાણવાનું છે ને આપણે। તો કેટલા પ્રશ્નો આપણે પૂછવામાં આવશે અને નીચે વિકલ્પ પણ આપવામાં આવશે, તો તમારે વિકલ્પમાંથી જવાબ પસંદ કરવાનું રહેશે અને પછી જોજો કે તમે જે જવાબ પસંદ કર્યો છે તો તમારું જ્ઞાન તમે કેટલું મેળવ્યું છે તે પણ આપણે જોશું। તો ચાલો આપણે કૌશલ્ય કસોટી જોઈએ। પાઠ 8 કૌશલ્ય કસોટી। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનું ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો, બરાબર ને? મેં અહીંયા બધા જ લખી આપ્યા છે, બરાબર। હવે આપણે ફક્ત એની ચર્ચા કરવાની છે। જો પ્રથમ વિકલ્પ છે, પ્રથમ પ્રશ્ન છે કૂતરું, બરાબર, તેની સામે ગલોડિયું, ગાય તો પાછરડું, બરાબર ને? એમ કરેલું આપ્યું છે, જ્યાં કે કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય, ગાયના બચ્ચાને વાછરડું કહેવાય, બરાબર। તો અહીંયા જવાબ આવશે એ, બરાબર, અહીંયા જવાબ શું આવશે એ। હવે સ્કૂટરમાં શું, સ્કૂટર શેનાથી ચાલે? પેટ્રોલથી ચાલે, પંખો વીજળીથી, બરાબર, પંખો છે એ વીજળીથી એટલે કે લાઇટથી ચાલે, બરાબર, જવાબ આવશે બી। હવે 3, હોસ્પિટલમાં દર્દી, એવી રીતે શાળામાં અહીંયા વિદ્યાર્થી લખેલું છે, બરાબર, તમને વિકલ્પ શેના શેના આપ્યા છે? એ વિદ્યાર્થી, બી શિક્ષક, સી આચાર્ય, ડી પટ્ટાવાળો, તો આપણે જવાબ લખશું વિદ્યાર્થી, બરાબર। પછી શિક્ષણ, તો શિક્ષક, ટાઈપિંગ, તો ટાઈપિસ્ટ લખેલું છે, બરાબર, નીચે વિકલ્પમાં શું આપ્યું છે? ટાઈપોગ્રાફર, ટાઈપિસ્ટ, ટાઈપસેટર, ટાઈપરાઇટર, બરાબર ને? બરાબર, શિક્ષણ સાથે શું જોડાયેલું છે? શિક્ષક, એ રીતે ટાઈપિંગ સાથે ટાઈપિસ્ટ જોડાયેલો છે, જે ટાઈપ કરે, બરાબર ને, ટાઈપિસ્ટ આવશે બી। હવે દરજીને શું જોઈએ? કાપડ, લુહારને લોખંડ, બરાબર, હથોડી જોઈએ, એરણ જોઈએ, લોખંડ જોઈએ કે ધમણ, તો લુહારને લોખંડ જોઈએ, બરાબર। હવે આપણે આને નીચે બરાબર તમને જવાબ દેખાય એના માટે હું અહીંયા લાલ લાઇનિંગ કરું છું, બરાબર, તે તમે સરસ રીતે જોજો। જો કૂતરો તો ગલડ્યું, ગાય તો વાછરડું, બરાબર, પછી સ્કૂટર તો પેટ્રોલ, પંખામાં વીજળી, પછી હોસ્પિટલમાં દર્દી તો શાળામાં વિદ્યાર્થી, શિક્ષણમાં શિક્ષક તો ટાઈપિંગમાં ટાઈપિસ્ટ, દરજીમાં કાપડ તો લુહારમાં લોખંડ, બરાબર, અહીંયા તમે જોયું, બરાબર। હવે આગળ બીજા પ્રશ્નો જોઈએ આપણે। ગીઝર તો ગરમી, ફ્રીજ તો શું આપે? ઠંડક, ગીઝર છે શું આપે? ગરમી આપે, એટલે ફ્રીજ શું આપે? ઠંડક, બરાબર, નીચે કયા કયા આપેલું છે? પીગળવું, ઠારણ, સાચવણી કે ઠંડક, બરાબર, બોક્સમાં શું જવાબ આવશે? ડી। ગણિત તો ગણિતશાસ્ત્રી, ભૌતિક વિજ્ઞાન તો ભૌતિક વિજ્ઞાનવિદ, બરાબર, નીચે વિકલ્પમાં ચિકિત્સક, ભૌતિકવાદી, ભૌતિક વિજ્ઞાનવિદ કે શરીરશાસ્ત્રી, તો જવાબ આવશે ભૌતિક વિજ્ઞાનવિદ, બોક્સમાં જવાબ આવશે સી। ઊંટના બચ્ચાને બોતળું, તો ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય, બરાબર, નીચે વિકલ્પમાં કયા કયા છે? ખોલકું છે, લવારું છે, ગાડરું છે, મીંદડું છે, જવાબ આવશે ખોલકું, અને બોક્સમાં જવાબ આવશે એ। એરપોર્ટ, બરાબર, એરપોર્ટ ઉપર શું ઊભે? વિમાન, રેલવે સ્ટેશને ટ્રેન, બરાબર ને, રેલવે સ્ટેશને શું ઊભે? ટ્રેન। જીપ ઊભે, કાર ઊભે, ટ્રેન ઊભે કે બસ, તો ટ્રેન ઊભે, બરાબર, જવાબ આવશે સી। હવે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ, તો એક્વેરિયમમાં શું હોય? સાપ, માછલીઓ, પક્ષીઓ કે ઉંદરો, તો જવાબ આવશે માછલીઓ, બરાબર, અને બોક્સમાં લખશું બી, બરાબર, આપણે નીચે ટીક કરશું। જો ફ્રીજ તો ઠંડક,
भौतिक विज्ञान तो भौतिक विज्ञानविद, गधेड़ू तो खोलकू, रेलवे स्टेशन तो ट्रेन, प्राणी संग्रहालय बराबर, एक्वेरियम तो माछलीओ बराबर। आपणे अहीं आ लखीशुं बराबर, तमे ध्यानथी ते जवाब जोजो। हवे आगळना बीजा प्रश्नो जोईए आपणे। जो एरपोर्ट विमान रेलवे स्टेशन ट्रेन आवी गयुं, प्राणी संग्रहालय प्राणीओ तो एक्वेरियम में माछलीओ, अहीं सुधी आपणे चर्चा करी। हवे पुस्तक तो छापखानुं, सिक्को बराबर, पुस्तक क्या बने छापखाना, मतलब सिक्को टंगसाड़मां। पछी दबाण माटे बेरोमीटर तो तापमान माटे थर्मोमीटर बराबर वपराय छे। अने जो पुस्तक छापखानुं छे, सिक्को टंगसाड़, नीचे विकल्पमां शुं आपेला था, टंगसाड़ कारखानुं धातु दवाखानुं, आपणे जवाब लख्यो टंगसाड़ अने बॉक्समां लख्यो ए। एवी रीते बारमामां दबाण तो बेरोमीटर, तापमान तो थर्मोमीटर, आवी जाय तो नीचे विकल्पमां कया कया था, हीटर, स्टेटोस्कोप, टेलिस्कोप के थर्मोमीटर बराबर। अने आपणे बॉक्समां शुं जवाब लख्यो, डी थर्मोमीटर बराबर। आ जवाबने पण आपणे एकवार टिक कर लईए। जो आपणे करशुं ट्रेनमां, माछलीओमां टंकशाळ अने थर्मोमीटर बराबर। अहीं तमने सरस रीते जवाब आ याद राखी लीधा हशे बराबर। तो विद्यार्थी मित्रों, अहींया आपणी आ कौशल्य कसोटी पाठ छे એ પૂર્ણ થાય છે। તમે સરસ રીતે અહીંયા સમજ મેળવી લીધી હશે બરાબર, તમે આ પાઠ યાદ પણ રહી ગયો હશે। તમે પણ આવું કાંઈ પ્રશ્ન પૂછાય તો કંઈ ભૂલ કરતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ છે પૂર્ણ થાય છે।